હાય ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો ગુજ્જુ રોક્સ મહેસાણા. હું આજે મિક્સ દાળની રેસીપી શેર કરીશ. મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો પહેલાં મિક્સ દાળ બનાવવા માટે અડદ, તુવેર, મગ અને મસૂરની દાળ આપણે મિક્સ કરીને તેને પલાળીને ધોઈ દઈશું. પહેલાં આપણે ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લેવા, લસણ અને મરચાંની પેસ્ટ બનાવી લઈશું. ત્યારબાદ આપણે દાળને પ્રેશર કુકરમાં બાફી લેવી. તેમાં થોડું તેલ મિક્સ કરવું. સ્વાદ અનુસાર દાળમાં મીઠું મિક્સ કરવું. પ્રેશર કુકરમાં 3-4 સીટી વાગવા દેવી. સોફાઈડે તૈયાર થઈ ગઈ છે. દાળમાં જરૂર પ્રમાણે પાણી મિક્સ કરો. તેમાં હળદર, મરચું, જીરું પાવડર અને તેમાં કારા મરી, લવિંગ, તજ તેમજ બાદિયાનો સ્વાદ અનુસાર ચપટી ભરી મસાલો મિક્સ કરો. દાળને થોડી વાર ઉકળવા દો. હવે આપણી બાફેલી દાળ તૈયાર છે. હવે એક કઢાઈ લો. તેમાં 2-3 ચમચા તેલ ઉમેરો. હવે તેલ ગરમ થઈ ગયેલ છે. તેમાં રાઈ, મીઠો લીમડો, જીરું અને હિંગનો વઘાર કરો. તેમાં આપણે સમારેલી ડુંગળી ઉમેરો. તે લાલ થાય ત્યાં સુધી સાંતળો. આપણી ડુંગળી લાલ થઈ ગઈ છે. તેમાં ટામેટા અને લસણ મરચાંની પેસ્ટ ઉમેરો. આપણો મસાલો હવે તૈયાર છે. તેમાં આપણે મિક્સ દાળ ઉમેરીશું. હવે તેમાં બફાયેલી મસાલાવાળી મિક્સ દાળ ઉમેરી દો. તેને બરોબર ઉકળવા દો. હવે આપણી ગરમા ગરમ મિક્સ દાળ સર્વ કરવા માટે તૈયાર છે. થેન્ક યુ મિત્રો, મારો વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.